नमस्कार विद्यार्थी मित्रों, मानव प्रजननना आजना लेक्चर में तमारुं स्वागत छे। मित्रों, गया लेक्चर सुधीमां आपणे नर प्रजनन तंत्रनी संपूर्ण माहिती मेळवी लीधेली छे। आजथी आपणे मादा प्रजनन तंत्र शुरू करवा जई रह्या छीए। तो मित्रों, आजे मादा प्रजनन तंत्र छे जेमां आपणे त्रण विभागमां पूर्ण करीशुं। पहेलो विभाग एटले मुख्य प्रजनन अंग, त्यारबाद सहायक नलिकाओ अने अंते बाह्य जननेन्द्रियों समावेश करीशुं। सौ प्रथम बात करिए तो मुख्य प्रजनन अंग तरीके मादा में अंडपिंड होय छे, जे एक जोड़ में आवेल होय छे, एटले के बेनी संख्या में। त्यारबाद सहायक प्रजनन नलिकाओनी बात करिए तो तेमा अंडवाहिनीओ एटले के फेलोपियन ट्यूब्स, त्यारबाद गर्भाशय अने योनिमार्ग, आ त्रण घटकों समावेश करीशुं। अने अंते बाह्य जननेन्द्रियो जेमा मोन्स प्यूबिस, मुख्य भगोष्ठ, गौण भगोष्ठ, योनिपटल अने भगशिश्न, आटला घटकों विषे माहिती मेळवानी छे। क्लियर? तो आजे आपणे शुरुआत करिए बेजिक रचना थी। तो मित्रों, मादा प्रजनन तंत्र छे जे मनुष्यमां नितम प्रदेशमां आवेलुं छे, आम जोईए तो ते उदर गुहामां रक्षायेलुं होय छे, जे एक जोड़ अंडपिंड साथे जोड़ायेली एक जोड़ अंडवाहिनीओ, गर्भाशय, ग्रीवा, योनिमार्ग अने बाह्य जननेन्द्रियोनो समावेश करतो होय छे। मित्रों, तंत्रना आ जे भाग छे तेनी साथे साथे एक जोड़ स्तन ग्रंथिओ पण रचनात्मक अने क्रियात्मक रीते संकळायेली होय छे, तेनी वात पण आपणे आगळ करवानी छे। आ तमाम साथे मळी अंडकोषपात, त्यારબાદ ફલન ક્રિયા, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળ, આ દરેક ક્રિયામાં મદદરૂપ થતા હોય છે। ક્લિયર? તો મિત્રો, સ્ત્રીના પ્રજનન તંત્રમાં આપણે આટલા ઘટકોનો અને આટલી ક્રિયાઓનો સમાવેશ કરવાનો થશે। તો તમે જોઈ શકો છો કે બાજુમાં તમને બે ડાયાગ્રામ આપેલી છે, જેમાં સૌપ્રથમ ફ્રન્ટ વ્યૂ જોઈએ તો તમે જોઈ શકો છો કે મુખ્ય પ્રજનન અંગ એટલે કે અંડપિંડ, જે ઓવરી તમે દર્શાવેલ છે એક જોડમાં બંને બાજુ એક એક, ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની છે, અહીં તમે ઊંધા નાસ્પતિ આકારનું યુટ્રસ એટલે કે ગર્ભાશય જોઈ શકો છો, ત્યારબાદ સર્વિક્સ, ગ્રીવા પ્રદેશ અને વજાઇના એટલે કે યોનિમાર્ગ। ક્લિયર? એ બધી જ રચનાઓને તમે સાઇડ વ્યૂમાં પણ તેનો અભ્યાસ કરી શકશો। ઓવરી, ત્યારબાદ ફેલોપિયન ટ્યુબ છે, યુટ્રસ છે, ત્યારબાદ બ્લેડર એટલે કે મૂત્રાશય છે, ત્યારબાદ યુરેથ્રા જે મૂત્રવાહિની છે। મિત્રો, અહીં ફરીથી યાદ અપાવી દઉં, નર પ્રજનન તંત્રમાં આપણે અભ્યાસ કરેલો કે મૂત્રવાહિની અને જનનવાહિની એટલે કે એક જ માર્ગ મારફતે મૂત્ર અને શુક્રકોષો પસાર થતા હોય છે, માટે આપણે તેને મૂત્ર જનન માર્ગ એવું નામ આપેલું। પરંતુ સ્ત્રીઓમાં અહીં એવું જોવા મળતું નથી, એ તેનામાં જુદાપણું છે। કારણ કે તમે જોઈ શકો છો કે સ્ત્રીઓમાં બે નલિકાઓ દર્શાવેલી છે, એક નલિકા યુરેથ્રા જે મૂત્રવાહિની છે, જે મૂત્રાશયમાંથી મૂત્રનો ત્યાગ કરવા માટે હેલ્પફુલ થશે, જ્યારે ગર્ભાશય સાથે જોડાયેલો જે વિસ્તાર છે, જે માર્ગ દર્શાવેલ છે, જે વજાઇના છે, અને તે યોનિ માર્ગ મારફતે જનનકોષનું વહન થતું હોય છે। ક્લિયર? હવે આગળ વાત કરીએ અંડપિંડની। તો મિત્રો, અંડપિંડનું સ્થાન જે કહીએ તો તે ઉદરના નીચેના ભાગ તરફ દરેક બાજુએ એક એક ગોઠવાયેલ હોય છે। તેમની સ્થિતિ ક્રમિક સ્નાયુબંધ દ્વારા જાળવી રાખવામાં આવેલી હોય છે। મિત્રો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે ઓવેરિયન લિગામેન્ટ અહીં અને ઉપર તરફ સસ્પેન્સરી લિગામેન્ટ ઓફ ઓવરી જે બંને આપેલા છે, જે સ્નાયુબંધનો વિસ્તાર છે, એમાં એક ઘટક જે છે ઓવેરિયન લિગામેન્ટ, તે તમે જોઈ શકો છો કે ગર્ભાશય સાથે ઓવરી એટલે કે જે અંડપિંડ છે તેનું જોડાણ કરે છે, જ્યારે સસ્પેન્સરી લિગામેન્ટ છે તે ઉપરની તરફથી એટલે કે જે ફેલોપિયન ટ્યુબ આવે છે તેની ઉપરના ભાગેથી લિગામેન્ટ એટલે કે સ્નાયુબંધ છે તે અંડપિંડનું જોડાણ કરતું હોય છે, જેને કારણે તેનું સ્થાન એક જગ્યાએ ફિક્સ રખાયેલું રહેતું હોય છે। ક્લિયર? અંડપિંડ છે તે જોડમાં આવેલા હોય છે, એટલે કે બેની સંખ્યામાં। તેના કદ અને આકારની વાત કરીએ તો તે આકારમાં બદામ જેવી ગ્રંથિ છે, તમે જોઈ શકો છો તેનો આકાર બદામ જેવો છે। તે લગભગ 2-4 સેન્ટીમીટર લાંબી, 2 સેન્ટીમીટર પહોળી અને 1 સેન્ટીમીટર જાડી રચના છે। મિત્રો, આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવી। આગળ વાત કરીએ તો દરેક અંડપિંડ એક નાભી કેન્દ્ર ધરાવે છે, જેને આપણે હિલિયમ કહેશું। આ નાભી કેન્દ્ર મારફતે રુધિરવાહિનીઓ અને ચેતાઓ
અંડપિંડમાં પ્રવેશ પામે છે, એટલે એમ કહી શકીએ કે જે નાભિકેન્દ્ર છે તે રુધિરવાહિનીઓ અને ચેતાઓનો પ્રવેશનું સ્થાન છે. મિત્રો, એ પણ તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. અહીં ઉપરની તરફ જે ઓવેરિયન બ્લડ વેસલ્સ છે તે આ ઘટક મારફતે, એટલે કે જે સસ્પેન્સરી લિગામેન્ટ છે તેની અંદરના ભાગેથી પસાર થાય છે. બીજી સાઈડમાં પણ જોઈએ, જે અંડપિંડનો છેદ દર્શાવેલ છે એ અંડપિંડના છેદમાં અંદર તરફ રેડ અને બ્લુ રંગની જે રુધિરવાહિનીઓ પ્રવેશ પામે છે તે આ જ રસ્તે, એટલે કે નાભિકેન્દ્રમાં થઈને આવે છે. અહીં અંડપિંડનો આડો છેદ દર્શાવેલ છે, જ્યારે આ બાજુ અંડપિંડ જે છે તે આખે આખું કઈ રીતનું હોય છે, બાહ્ય રચના દર્શાવેલી છે. તો મિત્રો, હવે આ જે અંડપિંડ છે તેની ઉપરના ભાગે જે આવરણ હોય છે તે પાતળું અધિચ્છદી આવરણ હોય છે, જે અંડપિંડીય આધારક એટલે કે સ્ટ્રોમા, અંડપિંડની અંદરના ભાગે જે સ્ટ્રોમા રહેલ છે આધારકનો ભાગ છે તેને આવરે છે. હવે આ જે આધારકની વાત કરીએ તો તેનો બે ભાગમાં વિભાજન થાય છે, એટલે કે બે વિસ્તાર જોવા મળે છે. હવે આ બે વિસ્તાર જોવા માટે આપણે અંડપિંડનો આડો છેદ જોઈએ. હવે તેના આડા છેદનો અભ્યાસ કરશું ને તો તમે જોઈ શકો છો કે આ આગળની ડાયાગ્રામ આપણે જોઈ છે તે દર્શાવે છે, તેમાં આપણે આ સાઈડનું જે છેદવાળું અંડપિંડ છે તેને ઝૂમ કરીને દર્શાવીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે હિલિયમના પાર્ટમાંથી જે રુધિરવાહિનીઓ આવે છે તમે હવે ક્લિયર દેખાઈ શકે છે. ક્લિયર, આપણે વાત કરવાની છે તો કે અંડપિંડના છેદની અંદરની રચનાની અને તેના આધારકના બે વિભાજિત સ્તરોની. ક્લિયર, તો સૌ પ્રથમ જોઈ લઈએ તો અહીં જે રુધિરવાહિનીઓ આવે છે તે આ સાઈડના અંડપિંડમાં તમે જોઈ શકો છો ઉપરના ભાગેથી આવે છે, જ્યારે આ સાઈડનો જે ભાગ છે અહીં તમે ઓવેરિયન લિગામેન્ટ જુઓ છો તે ફરીથી યાદ અપાવી દઉં કે જે ગર્ભાશય સાથે અંડપિંડને જોડવાનું કામ કરે છે. ક્લિયર, હવે આપણે વાત કરતા હતા તેના આધારકના બે વિસ્તારની. તો તમે જોઈ શકો છો આધારકનો જે મધ્ય વિસ્તાર છે કે જેમાં રુધિરવાહિનીઓ લંબાયેલી છે, જે તમને લાઇટ યલોઇશ કલરનો દેખાય છે, ક્રીમિશ કલરનો દેખાય છે, તે ભાગ એટલે કે મેડ્યુલા, એટલે કે તેનો મજ્જક વિસ્તાર, બરાબર છે? અંદરનું જે મજ્જક ઘટક કહેવાય ત્યાં મેડ્યુલા છે. જ્યારે એની ફરતે જે આ કોષીય રચનાઓ જે જગ્યાએ જોવા મળે છે, એટલે આખો પટ્ટો તમે જોઈ શકો છો, એ પટ્ટામાં આ કોષીય રચનાનું ડેવલપમેન્ટ જોવા મળે છે, એ આખો પટ્ટો જેને કહેશું આપણે કોર્ટેક્સ અથવા તો પરિઘવર્તી બાહ્યક. પરિઘવર્તી એટલે પરિઘ વિસ્તારમાં રહેલો ઘટક, તેને શું કહીશું આપણે? બાહ્યક. ક્લિયર, તો ફરીથી વાત કરી લઈ કે જે અંડપિંડ છે તેની બહારનું આવરણ જેને આપણે અધિચ્છદી આવરણ કહીશું, જે પણ તમે જોઈ શકો છો અહીંયા જર્મિનલ એપિથેલિયમ જે બહારનું સિંગલ લેયર છે તે તેનું આવરણ છે અધિચ્છદી આવરણ. તેની અંદરનો ભાગ એટલે આધારક, આધારકને બે વિસ્તારમાં વિભાજન કર્યું, જે બહારનો પરિઘવર્તી વિસ્તાર છે તે કોર્ટેક્સ અને મધ્યનો વિસ્તાર છે તે મેડ્યુલા. ક્લિયર, હવે અહીં જે રચના આપેલી છે તેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ, કારણ કે તેની ડિટેલ આપણે પછી ભણવાની છે. પરંતુ ટૂંકમાં એવું સમજી શકીએ કે જ્યારે અંડકોષ જનનની ક્રિયા થાય, એટલે કે અંડપિંડમાં અંડકોષ જનન થશે અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવની ઉત્પત્તિ પણ થશે, તે પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી થાય છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષો એટલે અંડકોષ જેમાંથી બનવાના છે તે મુખ્ય ભાગ, તે પ્રાથમિક પૂર્વ અંડકોષો જેમાં વિભાજનની ક્રિયા થશે અને પ્રાથમિક પુટિકાઓ બનશે, જે અહીં તમને પ્રાઇમરી ફોલિકલ્સના નામે આપેલી છે. ક્લિયર, તેમાં સતત ધીમે ધીમે આગળ રચનાઓ થતી જશે અને તેમાંથી દ્વિતીય પુટિકાઓ બને, તૃતીય પુટિકાઓ બને, ત્યારબાદ અહીં ગ્રાફિયન પુટિકા દર્શાવેલ છે, વેસિક્યુલર ફોલિકલ એ બનશે, અને ત્યારબાદ એમાં જે મધ્યમાં રહેલું ઉસાઇટ છે એટલે કે જે અંડકોષ છે તે અંડકોષ બહાર નીકળશે, જેને અંડકોષ પાતની ક્રિયા કહીશું. ક્લિયર, સ્ત્રીઓમાં દર મહિને આ ક્રિયા થતી હોય છે, જેની ડિટેલ માહિતી પણ આપણે આગળ ભણવાની છે. તો મિત્રો, આ વાત થઈ અંડપિંડની. માત્ર થોડીક જ માહિતી, જે બાહ્ય રચના છે તેના વિશેની જ માહિતીનો આપણે પ્રશ્ન અભ્યાસ કરેલ છે. જે અંદરની રચના છે, જે અંડકોષ જનનની ક્રિયાવિધિ છે, તે પછીના લેક્ચરમાં ભણીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બીજો ઘટક છે અંડવાહિનીઓનો તેના વિશે અભ્યાસ કરીશું. હવે આજના પ્રશ્નો લખી લઈએ. તો પહેલો પ્રશ્ન, માદા પ્રજનન તંત્રના મુખ્ય વિવિધ ભાગો વિશે ટૂંકમાં માહિતી આપો. મિત્રો, અહીં તમારે કોઈ પણ એક આકૃતિ દોરવી પડશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં અંડપિંડનું સ્થાન અને તેની બાહ્ય રચના વર્ણવો. નેક્સ્ટ ક્વેશ્ચન,
તફાવત આપો શુક્રપિંડ અને અન્નપિંડ. મિત્રો, અહીં તમને આ તફાવત સમજાવી આપું છું કે જેને કારણે તમારે તૈયારી કરવામાં સહેલાઈ રહે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે જે શુક્રપિંડ છે તે અંડાકાર 5 સેન્ટીમીટર લંબાઈ અને 2.5 સેન્ટીમીટર જેટલો વ્યાસ ધરાવતી ગ્રંથિ છે, જ્યારે અન્નપિંડ છે તે બદામ આકારની 3 સેન્ટીમીટર લંબાઈ, 2 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટરની જાડાઈ ધરાવતી રચના છે. બીજો મુદ્દો જોઈએ તો શુક્રપિંડ છે જે શુક્રકોષો અને નરજાતિ અંતઃસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનને ઉત્પન્ન કરે છે, જ્યારે અન્નપિંડમાંથી અંડકોષો અને માદા જાતિ અંતઃસ્ત્રાવો એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થતા હોય છે. નેક્સ્ટ મુદ્દામાં જોઈએ તો શુક્રપિંડ શરીરની બહારની બાજુ ઉદર ગુહાની નીચે વૃષણ કોથળીમાં આવેલા હોય છે, જ્યારે અન્નપિંડ છે તે ઉદર ગુહાની અંદરના ભાગે ગર્ભાશયની બંને બાજુએ અંડવાહિનીના છેડાની નજીક આવેલા હોય છે. મિત્રો, અહીં એ પણ યાદ રાખવું કે શુક્રપિંડ છે એને વૃષણ કોથળીમાં રાખવાની શા માટે જરૂર પડી શરીરની બહાર? તો કારણ કે તેમાં શુક્રોત્પાદક નલિકાઓમાં જે શુક્રકોષોના જનનની ક્રિયા કરવાની હતી તેના માટે ઊંચું તાપમાન હાનિકારક હતું. આશરે 2 થી 2.5 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હોય તો તેમાં શુક્રકોષ જનનની ક્રિયા સારી રીતે થઈ શકતી હોય છે, જ્યારે અંડપિંડમાં જે અંડકોષ ઉત્પન્ન થાય છે તેના માટે આવી રીતે કોઈ પણ પ્રકારના ટેમ્પરેચર ડિફરન્સની જરૂર હોતી નથી. માટે તે ઉદર ગુહાની અંદર હોય છે, જે સામાન્ય શરીર તાપમાન એટલે કે 37.5 સેલ્સિયસે પ્રોસેસ કરી શકે છે અને અંડકોષ જનનની ક્રિયા થઈ શકે છે. ક્લિયર? તો મિત્રો, આ સામાન્ય માહિતી યાદ રાખવી, આવી રીતે પ્રશ્નો અને જોડકા તફાવત પણ પૂછાતા હોય છે, તો વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.